आज गोधरा राहुल गांधी कोर्नर मीटिंग में युवा ने रोजगार आप करी राहुल ने कहू कांग्रेस की सरकार बनता तीस लाख सरकारी भर्ती कर राजस्थान में कांग्रेस पार्टी ने एक दो तो अनाउंसमेंट किए पहला अनाउंसमेंट ती, तीस लाख सरकारी नौकरियां हैं जो आज खाली पड़ी हुई है लाख, जैसे हमारी सरकार आएगी वो तीस लाख नौकरियां हम भर के आपको दे देंगे हमने नया कानून बनाएंगे अप्रेंटिसिप का कानून जो भी कॉलेज का ग्रेजुएट होगा डिप्लोमा होल्डर होगा

આમ આદમી પાર્ટી નું જયારે ગઠબંધન થયું છે ત્યારે આ ગઠબંધન ના સ્વરૂપે અમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના સ્વરૂપે અમે સપોર્ટ માટે અહીંયા હાજર રહ્યા છે સો ટકા સારામાં સારી અસર અને અમે સીટો જીતી રહ્યા છે સારામાં સારું જીત પ્રતિક સંદેશ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપે પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસ જ ટૂંક સમયમાં પ્રથમ સો ની યાદી જાહેર કરશે તેવું કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું ગઈકાલે સીસી ની બેઠક મળી હતી જેમાં કેટલાક ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી છે उन्होंने एक उम्मीदवार की घोषणा की थी प्रधानमंत्री ने वापस लेना पड़ा ऐसे और दो प्रत्याशी हैं उत्तर प्रदेश में उनको विदड्रॉ करना पड़ा तो हमारी पार्टी में एक प्रक्रिया होती है सर्वोच्च संस्था सीईसी सीईसी में चर्चा होती है निर्णय लिया जाता है उसके बाद में लिस्ट जारी होती है अगले कुछ ही दिनों में पहला लिस्ट निकल जाएगी આ તરફ ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ ગેનીબેને કહ્યું કે

એ એમ માને છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા અમારી છે તો શા માટે આજે પણ કોંગ્રેસને વિવિધ પક્ષો એના એના સિવાય એ લોકો નથી વહીવટ કરી શકતા કે નથી ઉમેદવારોને લડાવી શકતા એટલે હું માનું ત્યાં સુધી જે ઓરિજિનલ ભાજપ હોય ઓરિજિનલ લોકો એમના મહેનત કરવાવાળા હોય એમને ભારત માતા કી જય નારા એમના ભાગમાં આવતા નથી ને વર્ષોથી કોઈ પક્ષમાં જે કાર્યકરોએ મજૂરી કરી હોય અને એને પણ લાભ ન મળે એ કેડર બેઝ પાર્ટીની વાતો કરે છે પણ ત્યાં કોઈ કેડર જેવું કાંઈ છે નહીં ચૂંટણી પંચથી ઉપર જઈને એક ધારાસભ્ય ચૂંટણીની તારીખ જાહેર કરી નાખી ઉમરગામના એમએલ આચાર સંહિતાની તારીખ જાહેર કરી પંદરમી આચાર સંહિતા લાગુ થશે તેવું તેમણે કહ્યું બીચ ફેસ્ટિવલના કાર્યક્રમમાં રમણ પાટકરે આચાર સંહિતાની તારીખની જાહેરાત કરી નાખી તેમના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે છે નરેન્દ્રભાઈ આપણો સભ્ય એ ભાવ સાથે વધી રહ્યા છે ગુજરાતની બાકી રહેલી લોકસભા બેઠકો માટે નામોની જાહેરાતની રાહ જોવાઈ રહી છે ત્યારે રવિવારે દિલ્હીમાં મળવાની છે ચૂંટણી સમિતિની બેઠક બીજી યાદીમાં ગુજરાતના અગિયાર નામો પણ જાહેર થઈ શકે છે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો માટે મંથન થઈ ચુક્યું છે જોકે અગિયાર માંથી મોટા ભાગની બેઠકો પર નવા ચહેરાને તક મળે તેવી શક્યતા છે લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં છે યુથ પાર્લામેન્ટના માધ્યમથી યુવાનોને આકર્ષવાનો પ્રયત્ન ભાજપે કર્યો છે આવતીકાલે પાંચસો પચાસ યુવાનો એક દિવસના સાંસદ બનશે યુવા સાંસદમાં વિપક્ષ નેતા રાખવા પર સંઘવીએ નિવેદન આપ્યું કે અમને કોઈ રાહુલ ગાંધી મળ્યા જ નથી કોઈ યુવાન રાહુલ ગાંધી બનવા તૈયાર નથી ગુજરાતની કોલેજ યુનિવર્સિટીમાંથી યુવાનોને સિલેક્ટ કર્યા છે ત્રણ યુનિવર્સિટીના પાંચસો પચાસ યુવાનો એક દિવસની સંસદમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતના પાંચસો તેતાલીસ પ્લસ સાત એટલે કે પાંચસો ને પચાસ યુવાનોને એક દિવસના સાંસદ બનવાનો અવસર પ્રાપ્ત થશે અને સાયબર સિક્યોરિટી પર બી ગુજરાતના આ યુવાનો ખુલામ અને ચર્ચા કરશે અમે વીસ હજાર આઠસો શોધવાનો પ્રયાસ કર્યો કે એક જન રાહુલ ગાંધી બને પણ રાજ્યના કોઈ યુવાનો બનવા તૈયાર નથી આશ્રમ શાળામાં વિદ્યા સહાયકની ભરતીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ અંગે સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું અઠવાડિયા પહેલા સંજેલીની શાળામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે સ્કૂલ સંચાલકોએ ભ્રષ્ટાચાર કરે હોવાનો યુવરાસીનો દાવો ત્રેવીસ લાખ રૂપિયામાં ડીલ નક્કી થઈ હોવાનો યુવરાસીએ કહ્યું યુવરાસીએ આ અંગે ઓડિયો ક્લિપ સાથે પુરાવા પણ રજૂ કર્યા છે વધુ મેરિટવાળા ન આવે તે માટે ઘરે જઈને ધમકાવવામાં આવ્યા હતા ઓછા મેરિટવાળાના ઉમેદવારના પિતાએ ધમકાવ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે આ જિલ્લાની સંજેલી ખાતે આવેલી જે સ્કૂલ છે તેમાં શિક્ષણ માટે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ની ભરતી ની જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને આ જે ભ્રષ્ટાચાર થયો છે તે ત્યાંના જે સંચાલકો છે એ સંચાલકો દ્વારા એ કરવામાં આવેલો છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની જે ભરતી થવાની હતી તેમાં વિષય ગણિત અને વિજ્ઞાન જેમાં એક શિક્ષકની ભરતી કરવાની હતી તેમાં મોરબીમાં દોઢ વર્ષ પહેલા બનેલા પુલમાં ગાબડું પડ્યું છે મચ્છુ ત્રણ ડેમ પાસે બનેલા પુલમાં ગાબડું પડ્યું જૂનો પુલ દૂર કરી અહીંયા નવો પુલ આવ્યો તો ગાબડા ફરતે પથ્થર ગોઠવી દેવા તંત્રની કામગીરી સામે અહીંયા અનેક સવાલ ઊઠી રહ્યા છે

અધિકારીને મોકલા એમનું ફાઇનલ બિલ આબરી દોઢ વર્ષ પહેલાં તૈયાર થયું હોય ફાઇનલ બિલ પણ અટકાવ્યું હોય મેં પણ મોરબી રાજકોટમાં જ્યાં આ જે કામ ચૂંટાણા પછી જે અધૂરું કામ છે ને જે નબળું કામ એની તપાસી પણ માગીએ અને ખરેખર

મોરબી અમદાવાદમાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે ગરમીની શરૂઆતમાં જ રોડ પર ડામર પીગળી ગયો ની વધુ એકવાર લાલ્યાવાડી સામે આવી તાજેતરમાં બનેલા રોડ પર ડામર પીગળતા લોકોને હાલાકી થઈ રહી છે રાજપથ ક્લબથી સિંધુ ભવન રોડ વચ્ચે ડામર પીગળ્યો રોડ પર ડામર પીગળતા રાહદારીઓને ભારે હાલાકી થઈ રહી છે ચોમાસું હોય કે પછી ઉનાળાની શરૂઆત હોય કોર્પોરેશનના કામમાં ધાંધિયા જરૂર હોય છે અને તેવો જ એક દાખલો વધુ એક વખત અમદાવાદ શહેરની અંદર જોવા મળ્યો રાજપથ થી લઈને સિંધુ ભવન ને જોડતો મહત્વનો માર્ગ કહેવાય છે અને ત્યાં આગળ એમસી ની લારીવાડી સામે આવી એમસી તાજેતરમાં જ હમણાં એક રોડ બનાવ્યો છે જ્યાં રોડ બનાવતાની સાથે જ તેનો જે ડામર છે તે પીગરવા લાગ્યો છે કામમાં નબરાઈ થઈ છે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કેમ કે જે રોડની ગુણવત્તા સારી હોય છે તેવું કોર્પોરેશન દાવા કરે છે તાજેતરમાં જ બનેલા આ રોડ ઉપર જે ડામર છે તે ઉખરવા લાગ્યો છે લોકોના પગ છે તે ચીપકી રહ્યો છે વાહનોના ટાયર પણ ચીપકી રહ્યા છે મહત્વની બાબત છે કે એમસીએ તાજેતરમાં જ આ રોડ બનાવ્યો હતો હું કેમેરામેન મુકેશ પરીખને કહીશ કે દ્રશ્યો બતાવે હાલમાં હું અહીંયા ચાલી રહ્યો છું જ્યાં પગ દઉં ત્યાં જ જે ડામર છે તે ચોટવા લાગે છે અને જે બૂટની પ્રિન્ટ છે તે પડવા લાગે છે મહત્વની વાત છે કે જે રીતે અમદાવાદ શહેરની અંદર રોડ બની રહ્યા છે પરંતુ તેમાં ભ્રષ્ટાચાર ચોક્કસથી થઈ રહ્યો છે તેનું આ ઉદાહરણ છે કેમેરામેન મુકેશ પરીખ સાથે નિકુલ પટેલ સંદેશ ન્યૂઝ અમદાવાદ તો ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટને લઈ મોટા સમાચાર સંદેશ ન્યૂઝ પાસે નવા પ્લાનની એક્સક્લુઝિવ બ્લુ પ્રિન્ટ આવી છે કુલ પંચાવન એકરમાં ગાંધી આશ્રમ મેમોરિયલ બનાવવાનો પ્લાન છે હાલ પાંચ એકરમાં છે આશ્રમ રહેણાંક અને ઇમામ મંજિલ હાલમાં રહેલી વીસ બિલ્ડિંગ જાળવી રખાશે તે નવા બિલ્ડિંગ પણ બાંધવામાં આવશે ગૌશાળા સરદાર પટેલ ઓફિસનો પણ સમાવેશ કરાયો છે કુટુંબ દિવસ શન કરશે કેન્દ્ર મ્યુઝિયમ અને સાત ઓરડીનું પણ રીપ્રોડક્શન કરાશે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની આખી જે બ્લુ પ્રિન્ટ છે તેનો એક્સક્લુઝિવ પ્લાન સંદેશ ન્યૂઝ પાસે છે કઈ રીતે આખો આશ્રમનો વિસ્તાર છે તે ડેવલપ થશે તેની તૈયારી થઈ ચૂકી છે હાલ પાંચ એકરમાં જે જગ્યાઓ છે તેની આજુબાજુમાં જે નવી બિલ્ડિંગો છે તે પણ બાંધવામાં આવશે તે નવી બિલ્ડિંગ ઊભી કરાવશે તેવી પણ જાણકારી આપ જોઈ શકો છો આ બ્લુ પ્રિન્ટ થકી તેર નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે સાથે સાથે અલગ અલગ કુટુંબ નિવાસ જમુના કુટીરનો પણ સમાવેશ છે ગૌશાળા સરદાર પટેલ ઓફિસનો પણ તેમાં સમાવેશ રહેશે આખું આજે વિસ્તાર છે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ તેની આ બ્લુ પ્રિન્ટના એક્સક્લુઝિવ દ્રશ્યો તમે સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા આનંદ ભવન ઇમામ મંજિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ને તેર બિલ્ડિંગ તો બનશે સાથે સાથે ત્રણ એવી બિલ્ડિંગ છે જેનું રિપ્રોડક્શન કરવામાં આવશે વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં મહત્તમ તાપમાન વધતા ગરમી અનુભવાશે સવારે અને રાત્રે ઠંડક અનુભવાશે જ્યારે કે બપોરે ગરમીનો અનુભવ થશે રાજ્યમાં પાંચ દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે તેવું હવામાન વિભાગે કહ્યું છે એ વાત કરીએ તો ગુજરાતમાં મોસમ મુખ્ય પર ડ્રાય રહે आने वाले हफ्ते में जो है अभी अगर बारिश की बात करें तो कोई भी आगे आने वाले पाँच छः दिनों में जो है कोई भी संभावना बनती नहीं दिख रही है साथ ही अगर हम बात करते हैं तापमान की तो न्यूनतम ताप ता तापमान तथा अधिकतम तापमान दोनों जो है बढ़ते ट्रेंड के साथ जो है अगले चार से पाँच दिनों में जो है दो से तीन डिग्री बढ़त देखी जाएगी न्यूनतम और अधिकतम दोनों तापमान में अहमदाबाद न घाटलोडिया में व्याजोरों त्रास थी कमलेश भाई देसाई नामना व्यक्ति झेरी देवा आपघात घात प्रयत्न कर જમીન લે વેચનો ધંધો કરતા કમલેશભાઈ બે ફેબ્રુઆરીએ સુસાઇડ નોટ લખી ઘરેથી નીકળી ગયા હતા આ ચિઠ્ઠીમાં તેમણે રાજદીપસિંહ અને કાંચી દેસાઈ નામના બે વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો હતો જેને લઈ પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી આ દરમિયાન કમલેશભાઈએ સાત ફેબ્રુઆરીએ ઝેરી દવા પી લેતા સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા તેમણે વ્યાજખોરની પઠાખણી પઠાણી ઉઘરાણી અને માનસિક ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનું નિવેદન આપ્યું પોલીસે નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે આ બધી તકલીફ વ્યાજના જંગલમાંથી આ ફસાઈ ગયું હતું બે હજાર એકવીસની સાલથી આ બધું ચાલતો હતો વ્યવહાર એમાં બધું એની ગાડીઓ લઈ ગયા આ બધું એનું મકાન લખાઈ દીધું દસ લાખની પાછળ એને ઓછા ઓછા કે અઢી કરોડ રૂપિયા તો આપી દીધા અત્યારે પણ હજુ સુધી એનો સાલ જોડતો નથી એ ખોટા ખોટા કેસો કરી એકસો આડત્રીસની નોટિસો બીજા બીજાના નામે મોકલી

ભોગ બંડાળ દીકરીની માતાએ સાપુતારા પોલીસમાં ફરિયાદ આપતા ગૃહપતિ ભૂગર્ભમાં જતો રહ્યો છે નરાધમ ગૃહપતિ નશો કરી ગામની મહિલા તથા કન્યા છાત્રાલયમાં રહેતી માસુમ બાળકીઓની છેડતી કરતો હોવાની પણ ફરિયાદ થઈ છે સમાજમાં બદનામીને પોલીસ કાર્યવાહીથી બચવા આરોપી ઝેર પીલેતા બાદ સારવાર દરમિયાન હોસ્પિટલમાંથી ફરાર થયો હતો જે શિક્ષક છે એ સ્કૂલમાં ભણાવે છે

After covering more no, so many states it started from Manipur now ending on Mumbai on March 17th there will be a Mahmood rally in Mumbai 17th evening the Yatra will be culminated on March 17th we invited all the India party leaders to attend that Bombay Rally. Our Congress President himself is writing a letter and sending an invitation to all of the India Party leaders. In this, during this Yatra, you are all aware of that. We are announcing lot many guarantees and promises to the people of the country. Basically, we announced Kisan passing a law granting legal status to msp in parliament this is the biggest demand from the farmer side congress party is committed to fulfill this promise when india is coming back into power